વડિયામાં આવેલ આઈટીઆઈ માં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, તેમજ આઈટીઆઈ નું શિક્ષણ કાયમી હાફ ડે રજા જોવા મળી રહી છે। વડિયામાં આવેલ આઈટીઆઈ માં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, તો એવામાં 3-3 દિવસ સુધી લાઈટો કપાઈ જાય છે। તો વડિયાના વડીલોનું કહેવું છે કે વડિયામાં જે લોકોએ પહેલા શિક્ષણ મેળવ્યું છે તે લોકો હજુ પોતાના ગુરુનું માન જાળવી રાખે છે, તો અત્યારે શિક્ષકો જ પોતાના વિદ્યાર્થીઓનું લોલમલોલ ચલાવે છે। આઈટીઆઈમાં સરકારશ્રીના યોજના મુજબ કોપામાં ટ્રેડમાં ટેબ્લેટનું વિતરણ થયું, જેમાં કુલ વિદ્યાર્થીઓ 51 છે અને ટેબ્લેટ 40 વિદ્યાર્થીઓને જ અપાયા છે। તો 11 વિદ્યાર્થીઓનું શું અને પોતાના અભ્યાસમાં ટેબ્લેટ વગરનું શું કરવાનું? જે વિદ્યાર્થીઓની આશા હતી 4G ટેબ્લેટની અને 3G હાથમાં આવતા આશા નિરાશામાં ફળી વળી છે। એવામાં 11 વિદ્યાર્થીઓ નાસીપાસ થયા છે। એવામાં 3-3 દિવસ સુધી લાઈટો કપાઈ ગઈ બિલ ના ભરવાના કારણે વડિયા આઈટીઆઈના વિદ્યાર્થીઓ શિક્ષકોની અને પ્રિન્સિપાલની ગેરહાજરીને લઈને પરેશાન થઈ ગયા છે। દિવાળી જેવા તહેવારો ઉપર 10 દિવસનું વેકેશન અને હાફ ડે કાયમી રજાઓ હોય જ છે, પ્રિન્સિપાલ અને શિક્ષકોની મનમાની લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। નમસ્કાર, આજે હું ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડિયા ખાતે કોમ્પ્યુટર સેગમેન્ટ સંલગ્ન ટ્રેડ કોપા ખાતે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ SR7 ટેબ્લેટ તાલીમાર્થીને આપેલ છે, જે પૈકી સરકારમાંથી આવેલ 40 ટેબ્લેટનું આજે વિતરણ કરાયેલ હતું। જેટલા વિદ્યાર્થી હાજર હતા તે પૈકી 22 વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ મહિલા તાલીમાર્થીના પર ટેબ્લેટ વિતરણ કરેલું છે। બાકી જે સરકારમાં ઘટ છે એ આ ઉપરથી આવશે સરકારમાં, ત્યારે આપણે એનું વિતરણ કરી આપશું। આ ટેબ્લેટ SR7 ના અને 3G ટેકનોલોજી ધરાવે છે। પરેશ પરમાર, KTV ન્યૂઝ, ગુજરાતી।